આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બ્રેકિંગ મળી રહ્યા છે। પંચમહાલ હાલોલ અને કાલોલમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોએ જાહેરમાં કર્યો વિરોધ। હાલોલ અને કાલોલમાં સ્થાનિક પોલીસે કોંગ્રેસીઓની કરી અટકાયત। પેટ્રોલ ડીઝલ ગેસ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હાલોલના ગુરુરાજસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુવક કોંગ્રેસ સાથે અન્ય લોકો અને કાલોલના નીરવ પટેલ સહિતની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ। જી, આજરોજ આપણા દ્વારા સાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। જી, આજરોજ હાલોલ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા જે મોદી સાહેબ અને ભાજપે અચ્છે દિનની વાત કરી હતી, પણ અચ્છે દિન નહીં, આજે જનતાના બુરે દિન ચાલુ થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં અતિશય મોંઘવારી વધી રહી છે। ખાદ્ય તેલનો ભાવ 2600-2700 રૂપિયા ડબાણા થઈ ગયા છે। પેટ્રોલ ડીઝલનો ભાવ પણ આજે 100 રૂપિયા સુધી પહોંચવા આવી ગયો છે। વધુમાં 50% જેટલા મધ્યમવર્ગી કુટુંબો આજે ગરીબી રેખાની નીચે પહોંચી ગયા છે। કોઈ પણ વસ્તુનો ભાવ ઓછો છે નહીં, સમગ્ર જગ્યાએ ભાવ વધારો જ દેખાઈ રહ્યો છે। જ્યારથી ભાજપ સરકાર અને મોદી સરકાર આવી ત્યારથી કોઈ પણ વસ્તુનો ભાવ ઓછો થયો નથી, ભાવ વધારો વધતો જ જાય છે અને વધતો જ રહ્યો છે। સમગ્ર દેશની હાલત એવી થઈ રહી છે કે આ દેશ ભૂખમરાની હાલત સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અને આજરોજ અમે હાલોલમાં ધરના અને વિરોધનો કાર્યક્રમ કરેલો, જેમાં અમારા 6-7 કાર્યકર્તાઓની હાલોલ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આજરોજ અમને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે। જી, આપનું નામ? ગુરુરાજસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુવક કોંગ્રેસ। અમે હાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા જે દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ છે, તેલનો ભાવ જે આસમાને પહોંચ્યો છે, એના વિરોધમાં આજે ધરના પ્રદર્શન કરવા માટે હાલોલ બસ સ્ટેન્ડની પાસે જે પોલીસ ચોકી છે ત્યાં એકત્રિત થયા છે। અને અમારી માંગ છે સરકારને કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના જે ભાવ છે એ અત્યારે અડધી કિંમતે છે, તો તે છતાંય પેટ્રોલનો ભાવ આજે 92 રૂપિયા છે અને બીજા બધા જે સિટીઝ છે ત્યાં તો 100 રૂપિયા પહોંચી ગયો છે, એટલે પેટ્રોલે સેન્ચુરી મારી દીધી છે। તો અમારી એ માંગ છે કે જો ક્રૂડ ઓઇલનો ભાવ આટલો ઘટ્યો હોય તો પછી જનતાની ઉપર આવા કોરોનાના કાળમાં પેટ્રોલના ડબલ રૂપિયા લેવાના કોઈ મતલબ નથી। તમે વેપારીઓના નોકરી ધંધા બધું બંધ કરાવી દીધું, ધંધા રોજગાર બંધ કરાવી દીધું, આવકના નામે કશું છે નહીં, અને એની ઉપરથી તમે પડ્યા ઉપર પાટું મારો છો પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને। તેલનો ભાવ જોવો, ડબ્બાનો ભાવ 3000 પહોંચી ગયો છે, તો સામાન્ય માણસ કરે કેવી રીતે? એને એનું ઘર ચલાવવા માટે કરે શું? એ મરી જાય? તો અમારી એક માંગણી છે સરકારને કે આ જે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે, તેલનો જે ભાવ વધારો છે, એ ખરેખર ગેરવ્યાજબી છે, તો એ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એના માટે આજે અમે અહીંયા હાલોલ કોંગ્રેસ પરિવારે ઉગ્ર આંદોલન કરેલું છે। અને અમારી માંગ આજે બી એ જ કાયમ છે કે સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવો જ પડશે। જી, આપનું નામ? જાદવ, હાલોલ કોંગ્રેસ પરિવાર।